હેલો બાળકો કેમ છો મજામાં અગાઉના પીરિયડમાં ચેપ્ટર આઠ પૂરું કર્યું હતું જે તમારે દરેકને પૂરું થઈ ગયું હશે હવે આજે આપણે ચેપ્ટર નવ ભણીએ સીડબ્લ્યુ બી નોટમાં લખવાની શરૂઆત કરીએ હેડિંગ આપવાનું છે ચેપ્ટર નવ કેટલા વખત મારી સાથે લખશો સૌથી પહેલાં સૂચના આપવાની છે યાદ રાખો ઘણીવાર એકથી વધુ વસ્તુની ગણતરી કરવામાં તકલીફ પડતી હોય છે તેથી અહીં કઈ વસ્તુ કેટલી વખત એની સરળ અને ઝડપથી ગણતરી કરવા માટે આપણને પુનરાવર્તી સવાળો ખૂબ જ ઉપયોગી થાય છે હવે કોઈ એક વસ્તુ છે એની આપણે એકથી વધારે વાર ગણતરી કરવાની હોય તો આપણને તેમાં બહુ તકલીફ પડે એની ગણતરી કરવા માટે આપણે પુનરાવર્તી સરવાળો છે ખૂબ જ ઉપયોગ થાય છે હવે પુનરાવર્તી સરવાળો એટલે શું પુનરાવર્તી સરવાળો એટલે ગુણાકાર ગુણાકાર એ પુનરાવર્તી સરવાળાનું ટૂંકું રૂપ છે ગુણાકારનું ચિહ્ન ચોકડી છે એકની એક સંખ્યાનો ફરી ફરી સરવાળો કરવામાં આવે ત્યારે આવા સરવાળાને પુનરાવર્તી સરવાળો કહેવાય ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો જ છે એક સંખ્યા છે નીચે જેવું ઉદાહરણ આપેલું છે ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર બરાબર વીસ હવે આની ગણતરી કરવી એ ખૂબ જ તકલીફ પડે એમાં ભૂલ પણ પડે ક્યારેક ક્યારેક પણ જો આપણે ચાર છે એને આપણે આ રીતના લખીએ ચાર કેટલી વાર છે પાંચ વખત ચાર પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ પાંચ આમ અહીં પાંચ વખત ચાર એટલે ચાર પંચાને વીસ તેથી જવાબ આવશે વીસ ગુણાકારની અંદર કોઈપણ સંખ્યાને એક વડે ગુણતા તે જ સંખ્યા મળે છે દાખલા તરીકે છ ગુણ્યા એક બરાબર છ નવ ગુણ્યા એક બરાબર નવ ગુણાકારમાં એક સંખ્યા કોઈપણ એક સંખ્યાને એક સાથે ગુણાકાર કરીએ જવાબ તે જ સંખ્યા આવશે એમ જ કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય જ થાય છે ગમે એટલી મોટી સંખ્યા હોય એનો ગુણાકાર આપણે જીરો સાથે કરીએ જવાબમાં હંમેશા શું આવશે જીરો જ આવે છે દાખલા તરીકે જીરો વધતા જીરો વધતા જીરો વધતા જીરો કેટલી વખત ઝીરો છે ચાર વખત ચાર વખત ઝીરો એટલે કે ચાર ગુણ્યા જીરો બરાબર જીરો હવે લખીએ માવરો એક માવરા એક પ્રશ્ન નંબર એક સરવાળાની નિશાની ઉપયોગ કરીને ફરીથી લખો પહેલું આપેલું છે બે ગુણ્યા પાંચ એટલે કે બે વખત પાંચ અથવા પાંચ વત્તા પાંચ પાંચ કેટલી વખત છે બે વખત બે ગુણ્યા પાંચ જોઈએ ચાર ગુણ્યા અઢાર એટલે ચાર વખત શું આવશે અઢાર અથવા બાજુમાં લખીશું અઢાર વત્તા અઢાર વત્તા અઢાર વત્તા અઢાર અઢાર છે એ કેટલી વખત લખવાના છે ચાર વખત બીજું ત્રણ ગુણ્યા વીસ એટલે ખાલી જગ્યા વખત ખાલી જગ્યા ત્રણ ગુણ્યા વીસ છે એટલે વીસ કેટલી વાર હશે ત્રણ વખત વીસ અથવા છે નવ એટલે ખાલી જગ્યા વખત ખાલી જગ્યા સૌથી પહેલા છે તમને કીધેલું હોય છે કે નવ છે એ કેટલી વખત હોય છે આઠ વાર તો લખીશું આઠ વખત નવ અથવા નવ વત્તા નવ વત્તા નવ એવી રીતના તમારે આઠ વખત અહીંયા નવ લખવાના છે પ્રશ્ન બીજો કહો કેટલી વખત છે હવે લખવાનું છે પહેલો નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ નવ છે એ કેટલી વખત છે એક બે ત્રણ ચાર પાંચ અને છ સૌથી પહેલાં શું લખીશું કેટલી વખત છે એ લખીએ છ ગુણ્યા હવે કઈ સંખ્યા છે નવ તમે લખીશું નવ છ ગુણ્યા નવ નવે છકે કે અહીં આ ચેપ્ટરમાં તમારે ઘડિયા છે પાકા હોવા જોઈએ જેથી તમને બધા જ ગુણાકારો આવડશે બીજું છે આઠ વત્તા આઠ વત્તા આઠ આઠ છે કેટલી વખત છે ત્રણ વાર આઠ તરી ચોવીસ પછીનું છે આ સાત છે આ સાત છે કેટલી વખત છે છ વખત સાત છ ગુણ્યા સાત છ સત્તા બેતાલીસ પછીનું છે છ વત્તા છ વત્તા છ છે કેટલી વાર છે ત્રણ વાર ત્રણ ગુણ્યા છ લખો તો પણ ચાલે છ ગુણ્યા ત્રણ પણ લખો ચાલે છ તરીને અઢાર પછીનું છે બે ગુણ્યા બે ગુણ્યા બે કેટલી વખત છે પાંચ વાર બરાબર દસ બે પંચાને દસ દાખલાનો નંબર ત્રણ જોઈએ દાખલો ત્રીજો કોયડા ઉકેલ છે રામુએ બિસ્કિટના ચાર પડીકા ખરીદ્યા દરેક પડીકામાં ચાર બિસ્કિટ છે રામુએ કેટલા બિસ્કિટ ખરીદ્યા હવે એક પડીકામાં કેટલા બિસ્કિટ છે ચાર તો આવા ચાર પડીકા એને ટોટલ કેટલા લીધા પડીકા ચાર તો ચાર પડીકામાં કેટલા બિસ્કિટ હોય ચાર ગુણ્યા ચાર આ બંનેનો શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે ચાર ગુણ્યા ચાર એટલે કે ચોખ્ખો ચોખ્ખો સોળ બાજુમાં પણ તમારે આ રીતે ગુણાકાર કરવાનો છે તેથી રામુએ કુલ સોળ બિસ્કીટ ખરીદ્યા દાખલો ચોથો વર્ગખંડમાં બાર ડેસ્ક છે ડેસ્ક એટલે બેન્ચ દરેક ડેસ્કને ચાર પાયા છે ડેસ્કના કુલ પાયા કેટલા થાય બેન્ચ કેટલી છે બાર છે ડેસ્કને કેટલા પાયા હોય ચાર તો બાર ડેસ્કના ચાર પાયા કેટલા થાય લખીએ વર્ગખંડમાં કુલ બાર ડેસ્ક છે દરેક ડેસ્કને ચાર પાયા છે તો કુલ કેટલા થાય પાયા એકના ચાર તો બારના કેટલા શું કરીશું આ બંનેનો ગુણાકાર કરીએ બાર ગુણ્યા ચાર બાજુમાં લખીએ બાર ગુણ્યા ચાર ચાર દુ આઠ એક ચોકું ચાર બાર ચોકું અડતાલીસ તેથી ડેસ્કના કુલ અડતાલીસ પાયા છે દાખલો પાંચમો સબિહાએ ત્રણ જોડી ફૂલ ખરીદ્યા દરેક જોડીમાં ચાર ફૂલ છે તેની પાસે કુલ કેટલા ફૂલ થયા કેટલા જોડી ફૂલ ખરીદ્યા ત્રણ જોડી એક જોડીમાં કેટલા ફૂલ છે ચાર ત્રણેય જોડીમાં થઈને કુલ કેટલા થાય શું કરીશું ગુણાકાર કરીએ લખીએ કુલ ત્રણ ફૂલ ખરીદ્યા છે એક જોડીમાં ચાર ફૂલ છે તો ત્રણ જુડીમાં કેટલા ચાર ગુણ્યા ત્રણ ચાર તરી બાર અહીં પણ આ રીતે લખવાનું છે તેથી કુલ બાર ફૂલ થયા દાખલો છઠ્ઠો રેલ રેલવેના એક ડબ્બાને આઠ પડ્યા છે એક ડબ્બાને કેટલા પડ્યા છે આઠ તો છ ડબ્બાના કુલ કેટલા પડ્યા થાય એક ના આઠ તો છના કેટલા લખીએ રેલવેના એક ડબ્બાને આઠ પડ્યા તો છ ડબ્બાને કેટલા આઠ ગુણ્યા છ આઠ છક અડતાલીસ તેથી કુલ છ ડબ્બાના અડતાલીસ પડ્યા છે અહીં મહાવરો એક પૂરો થાય છે હવે મહાવરો બીજો મહાવરો બે જે હવે પછીના પીરિયડમાં જોઈશું અહીં સુધી તમારે દરેકે પૂરું કરવાનું રહેશે